ગાંધી જયંતિ નિમિત્તે ધંધુકાની શ્રી ડીએ શિક્ષણ સંકુલ દ્વારા બાળકોની પ્રાર્થના સભામાં ગાંધીજીના જીવન પ્રસંગો વિશે ટીવી પર દેખાડવામાં આવ્યા હતા. ગાંધી જયંતિ નિમિત્તે ગઈકાલે ધંધુકાની શ્રી ડીએ શિક્ષણ સંકુલ દ્વારા બાળકોને પ્રાર્થના સભામાં ગાંધીજીના જીવન પ્રસંગો વિશે ટીવી ઉપર વિડીયો અને ફોટા દેખાડવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લાના ધંધુકા ભાવનગર હાઈવે ઉપર આવેલી શ્રી ડીએ શિક્ષણ સંકુલ દ્વારા ગઈકાલે બાળકોની પ્રાર્થના સભામાં ગાંધીજીના જીવન પ્રસંગો માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ ટીવી પર વિડીયો દેખાડવામાં આવ્યો હતો. ગાંધી જયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે અને આ વર્ષે 2024માં તેમની 155મી જન્મજયંતિ છે. મહાત્મા ગાંધીને ભારતના સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતા તરીકે ઓળખવામાં આવે છે. ગાંધી જયંતિ 2024એ મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ છે, જે દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન અને યોગદાનનું સન્માન કરે છે, જેમને ભારતમાં રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. અહિંસા, સત્ય અને નાગરિક અધિકારનો તેમનો વારસો વિશ્વભરના લોકોને પ્રેરણા આપે છે. ગાંધી જયંતિનો ઇતિહાસ. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેઓ બ્રિટિશ શાસન સામે ભારતના સંગ્રામ સ્વતંત્રતા સંગ્રામમાં મુખ્ય વ્યક્તિ બન્યા અને તેમણે સમાજ અને દેશ માટે લડવા માટે અહિંસક પ્રતિકાર અને નાગરિક અસહકારનો ઉપયોગ કર્યો અને દાંડી કૂચ અને ભારત છોડો ચળવળ જેવી તેમની ચળવળો 1947માં ભારતની સ્વતંત્રતા હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. ગાંધીજીની અહિંસા અને સત્યાગ્રહ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ માત્ર ભારતની સ્વતંત્રતા અને ચળવળને આકાર આપ્યો ન હતો, પરંતુ વૈશ્વિક શાંતિ ચળવળોને પણ પ્રભાવિત કરી હતી. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ગાંધીજીના સિદ્ધાંતોને માન્યતા આપતા યુનાઇટેડ નેશન્સે 2007માં 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો અને તેના વૈશ્વિક પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો હતો. સ્વદેશી ચીજ વસ્તુઓનો પ્રચાર. ગાંધીજીએ સ્વદેશી ચળવળ દ્વારા વિદેશી વસ્તુઓના ઉપયોગ અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો.